हेलो स्टूडेंट्स, माय सेल्फ वंदना दवे फ्रॉम सिविल डिपार्टमेंट, वेलकम टू अवर लेक्चर ऑफ स्ट्रक्चरल मैकेनिक्स 1। टुडे वी विल डिस्कस अबाउट द एग्जांपल बेस्ड ऑन मोमेंट ऑफ इनर्शिया ऑफ यूनिट नंबर 2 एंड चैप्टर नंबर 3 इज मोमेंट ऑफ इनर्शिया। सो प्रीवियस लेक्चर में अंदर आपड़े टी सेक्शन में एक्जाम्पल जो हो तो टी सेक्शन में एक्जाम्पल अपने आना पहला लेक्चर में जो हो तो जेने अपना आखो एक्जाम्पल सॉल्व करो हो तो एने सिमिलर एक्जाम्पल में तुमने प्रेक्टिस वर्क माटे आप्यो हो तो। सो आज आप सी सेक्शन नो एक्जाम्पल जोईशुं। एवी रीते तमारो एक आई सेक्शन अने एल सेक्शन जनरली आ टाइप में ज पूछाय छे। सो आप सिमिलर एक्जाम्पल एना जोईशुं। क्लियर? सो आज आप स्टार्ट करिए। सौथी पहला तो क्वेश्चन लखीशू। व्हाट इज द क्वेश्चन? तो क्वेश्चन एवं है, फाइंड आई एक्स एक्स एंड आई वाई वाई ऑफ चैनल सेक्शन इज शोन इन फिगर। એટલે કે તમે ફિગર આપેલી જ છે એમાં તમારી ચેનલ સેક્શન તમને જે આપેલો છે એ તમારે આઈ એક્સ એક્સ એન્ડ આઈ વાય વાય ફાઇન્ડ કરવાનો છે। તો આપણે એક પહેલા ક્વેશ્ચન લખી દઈએ, ફાઇન્ડ આઈ એક્સ એક્સ એન્ડ આઈ વાય વાય। ક્લિયર? તમને ફિગર આપેલી છે, શોન ઇન ધ ફિગર, ધેટ મીન્સ કે તમારું ફિગર ગિવન છે। सो मैं फिगर ड्रॉ कर दीधी है, सी सेक्शन है, तमने शोन इन द फिगर कीधु है, देट मीन्स के तमने फिगर पहले थी आपेली है, तमने फिगर ड्रॉ नहीं करवानी। आपणे जे एनी पहला जे सम कर्यो तो टी सेक्शन वाला एमां फिगर आपणे जाते ड्रॉ करवानी हती, डायमेंशन्स आपणे जाते लेवाना हता, बट आजना क्वेश्चन में तमने फिगर गीवन है। क्लियर? तो सौथी पहला तो आपणे स्टार्ट करता पहला જે આપણે જે કોમ્પોનેન્ટ કેટલા કોમ્પોનેન્ટમાંથી સી સેક્શન બનશે એ જોઈ લઈએ। તો નંબર વન, આ નંબર વન એક સેક્શન છે। ક્લિયર? પછી નંબર ટુ જે આટલે ક્યારે હશે। ક્લિયર? અને આ તમારો છે નંબર થ્રી, રાઈટ? તો ત્રણ કોમ્પોનેન્ટ ભેગા થઈને તમારું શું બનશે, એક સી સેક્શન બને છે। સૌથી પહેલા આપણે એના સિમેટ્રિકલ અબાઉટ બીચ એક્સિસ ફાઇન્ડ કરી લઈએ। એના માટે આપણે શું કરીશું, સેન્ટર ઓફ ગ્રેવિટીની એને એક્સિસમાં ડિવાઈડ કરીશું, એટલે કે તમારી એક્સ એક્સ અક્ષ અને આ તમારી શું થઈ જશે, વાય 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 અહીંયા તમારું ક્યાં સેન્ટર ઓફ ગ્રેવિટી હશે। તો તમને ખબર છે સી સેક્શન આપણે આની પહેલાં જોયું ત્યારે સિમેટ્રિકલમાં, કે સી સેક્શન જ્યારે આપણે એક્સ વાય વાય થી કટ કરીએ છીએ, એટલે કે અહીંથી કટ કરીએ છીએ, તો અહીંયા સિમિલર બે પાર્ટ નથી પડતા, બીકોઝ આ પોર્શન આવે છે ઓપોઝિટ ડાયરેક્શનમાં, ખાલી બીમ આવે છે। જ્યારે આપણે એક્સ એક્સ થી કટ કરીએ છીએ તો ઉપર જેવો પાર્ટ છે એવો સિમિલર નીચે પાર્ટ બને છે। ક્લિયર? એટલે કે સિમેટ્રિકલ અબાઉટ એક્સ એક્સ એક્સિસ થશે। ક્લિયર? બીકોઝ તમે જોઈ શકો છો અહીંયા જ્યારે આપણે કટ કરીએ છીએ આ લાઈનથી, ત્યારે શું થાય છે, એક્ઝેક્ટ ઉપર જેવો પાર્ટ છે એવો જ નીચે પાર્ટ છે, ડાયમેન્શન પણ કેવા છે એકદમ સેમ છે। તો તમે એને કહી શકો છો કે સિમેટ્રિકલ અબાઉટ એક્સ એક્સ એક્સિસ, તો આપણે એને લખી શકીએ છીએ સિમેટ્રિકલ અબાઉટ એક્સ એક્સ એક્સિસ। ક્લિયર? એટલે કે એક્સ એક્સ એક્સિસ ને સિમેટ્રિકલ છે જે તમારું સી સેક્શન છે એ। તો જ્યારે તમારું એક્સ એક્સ એક્સિસ ને સિમેટ્રિકલ છે, ધેટ મીન્સ કે તમારું વાય બાર જે છે તમને ઇઝીલી મળી જશે। ક્લિયર? વાય બાર શું મળશે, ઇઝીલી મળી જશે, અને તમારે જે એક્સ બાર છે ફોર્મ્યુલા કરીને ફાઇન્ડ કરવું પડશે। તો વાય બાર આપણે સૌથી પહેલા એક બેઝ લાઈન ડ્રો કરી દઈએ, આવું કંઈક અલગ મેન્શન કરો છો, તમને ખ્યાલ આવે કે આ તમારી બેઝ લાઈન છે, આ છે તમારી બેઝ લાઈન। ક્લિયર? એવી રીતે આપણે અહીંયા પણ ડ્રો કરીશું બેઝ લાઈન ને।
हमारी बेस लाइन, क्लियर। तो बेस लाइन में ड्रॉ करके दीजिए, बनने सारी बेस लाइन ड्रॉ कर दीजिए। हमने इजीली तुमने एक्स बार में वाई बार आइडिया आ गया कि क्लियर, तो तुमने मल से बेस लाइन थी। तो बेस लाइन ड्रॉ कराया पछी सौथी पहला आपणे शुं करीशुं के सिमेट्रिकल अबाउट आपणे खबर पड़ी गई है कि एक्स एक्स एक्सिस थी सिमेट्रिकल छे। दैट मीन्स कि आपणे वाई बार तमने इजीली मिली जशे, वाई बार इजीली मिली जशे। तो वाई बार केटलुं हशे क्लास लेक्चरमां जोयुं हतुं के एक्स बार केटलुं हतुं, तो तमारुं आटलुं होय छे, एक्स बार होय छे। ज्यारे तमारुं ऑपोजिट वाई डायरेक्शनमां जे छे मिडल पॉइंट थी बेस लाइन सुधी एना आपणे कहीशुं वाई बार। तमारुं वाई बार केटलुं थशे એ તમે કટ કરી દીધી છે, તમારે નીચે સુધી જે ડિસ્ટન્સ છે આપણે કહીશું વાય બાર, એટલે કે આખું ડિસ્ટન્સ કેટલું છે 100 છે, ડિવાઈડ બાય 2 કરીશું એટલે આપણે વાય બાર મળશે। તો 100 ડિવાઈડ બાય 2 એટલે કે 50 mm જે છે એ તમારું શું થઈ જશે વાય બાર થશે। કેવી રીતે વાય બાર થશે? બીકોઝ તમારે સિમેટ્રિકલ અબાઉટ એક્સ એક્સ એક્સિસ છે, વાય એક્સિસ જે છે એનો ટોટલ બે પાર્ટ કરી દીધો, આપણે વાય બાર મળશે। જ્યારે આપણે પહેલાનો જે ક્વેશ્ચન જોયો તેમાં શું હતું, જે એક્સ x માં જેટલા આપણે ડાયમેન્શન હતા જે 50 છે તેના ડિવાઈડ કરીને આપણે x બાર ઇઝીલી મળતું હતું બેઝ લાઈન થી લેવાનું છે, મિડલ પોઈન્ટ થી બેઝ લાઈન। તો મિડલ પોઈન્ટ થી આપણે બેઝ લાઈન કીધું છે કેટલું છે ડિસ્ટન્સ, તો 100 છે, તો 100 ડિવાઈડ બાય 2 એટલે 50 mm તમને y બાર મળશે, ક્લિયર। હવે આપણે x બાર ફાઇન્ડ કરવા માટે જે ફોર્મ્યુલા છે લખીશું, તો x બાર ફાઇન્ડ કરવા માટે શું ફોર્મ્યુલા છે, તો x બાર ઇક્વલ ટુ a1 x1 પ્લસ a2 x2। પણ આપણે લાસ્ટ ટાઈમ બે જ કોમ્પોનન્ટ હતા ટી સેક્શન ની અંદર, પણ જ્યારે આપણે આઈ સેક્શન બનાવી રહ્યા છીએ ત્યારે તમારું કોમ્પોનન્ટ કેટલા છે 1 2 અને 3, અહીંયા તમારું થર્ડ એડ થશે 3 થી એક્સ 3 અપોન એ 1 પ્લસ એ 2 પ્લસ એ 3, ક્લિયર। તમે એક્સ પર આવી તો હશે એ 1 એક્સ 1 પ્લસ એ 2 એક્સ 2 પ્લસ એ 3 એક્સ 3 અપોન એ 1 પ્લસ એ 2 પ્લસ એ 3, ક્લિયર। તો આ તમારું થઈ જશે એક્સ બાર। સો એક્સ બાર નું જે આપણે ટર્મ છે આપણે નંબર 1 આપી દઈએ, નંબર 1। સો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, એ 1 ફાઇન્ડ કરવું પડશે, એ 2 એ 3 એક્સ 1 એક્સ 2 એન્ડ એક્સ 3 ફાઇન્ડ કરવું પડશે, ક્લિયર। સો આપણે સ્ટાર્ટ કરીએ, પહેલા તો એ 1, તો એ 1 કેવી રીતે મળશે, એ 1 એટલે નંબર 1 પર આપણે ડાયમેન્શન લઈશું 50 mm બાય 50 mm, તો 50 × 50 તો તમને શું મળશે, એ 1 મળશે જે તમારો આવશે mm સ્ક્વેર માં, બીકોઝ જે તમારો એરિયા છે તેમાં આવશે mm સ્ક્વેર માં। તો કેલ્ક્યુલેશન કરવાનું છે 50 × 50, તો આન્સર આવશે 750 mm સ્ક્વેર, 750 mm સ્ક્વેર। એવી જ રીતે આપણે એ 2 લઈ લઈએ, એ 2 એટલે કે આટલું જ તમારું છે, એ તમારું થઈ જશે એ 2, ક્લિયર। તો શું છે એના ડાયમેન્શન 70 છે અને આપણે તમારું 50 છે 50 mm, તમારું 70 × 50 એ થઈ જશે તમારું એ 2। તો કેલ્ક્યુલેશન કરવા છે 70 × 50, તો આન્સર આવશે 1050 1050 નો આન્સર છે 1050 mm સ્ક્વેર। આ એવી જ રીતે તમારે એ 3 ફાઇન્ડ કરવું પડશે, તો થર્ડ કોમ્પોનન્ટ માં શું છે ડાયમેન્શન 50 mm છે, આ 15 છે, તો 50 × 50 તો સિમિલર ટુ a1 છે, તો શું થશે એઝ ઇટ ઇઝ 750 mm સ્ક્વેર, ક્લિયર 750 mm સ્ક્વેર। હવે આપણે ફાઇન્ડ કરવાનું છે x1 x2 અને x3, તો કેવી રીતે ફાઇન્ડ કરીશું x1 x2 અને x3, તો આપણે જોઈ લઈએ x1 x2 અને x3 કેવી રીતે મળશે। સો x1 x2 અને x3 ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા આપણે y બાર ખબર પડી ગઈ કે આપણે જ્યારે એનો
वर्टिकल डिस्टेंस डिवाइड बाय 2 કરીએ છે એટલે આપકો તમારો વર્ટિકલ ડિસ્ટન્સ ડિવાઇડ બાય 2 તમારો y બાર હશે x બાર કે તો મળશે તો તમારો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ડિવાઇડ બાય 2 કે તો તમારો x બાર હશે બીકોઝ આ તમારો સી સેક્શન છે બધા કોમ્પોનન્ટ કેવી છે થિકનેસ અલગ અલગ છે એનો લેન્થ અલગ અલગ છે તો આપણે બધા કોમ્પોનન્ટ અલગ અલગ x1 x2 x3 ફાઇન્ડ કરવું પડશે તો સૌથી પહેલા નંબર 1 નું x1 ફાઇન્ડ કરીએ તો બેઝ લેન્થ જોવાનો મીડર પર ક્લિયર કાટો તમારો કે છે x1 તમારા ત્રણ
प्लस आई वाई बाय टू प्लस आई वाई बाय थ्री केम नंबर थ्री लिखा है बिकॉज तरह जो कॉम्पोनेंट है कितना है वन टू एंड थ्री कॉम्पोनेंट है इतने आप थ्री नंबर लीधा है इक्वेशन अंदर हम बदा शू सॉल्यूशन लावानो छे आई एक्स एक्स वन फाइंड करवानो छे आई एक्स एक्स टू आई एक्स एक्स थ्री तो आपने फॉर्म्यूला खबर ज छे आई एक्स एक्स वन माटे आई एक्स एक्स वन शू थी जैसे आई एक्स एक्स वन इक्वल टू आई जी प्लस ए एक्स स्क्वायर थे क्लियर एम एक्स शू थे तो एच इक्वल टू वाय वाय माइनस वाय वन जो नंबर वन मैं करें तो नंबर टू मैं करो तो अँ एरिया टू थी जैसे एच शू थी जैसे वाय वाय माइनस वाय टू नंबर थ्री मैं करिए तो एरिया ऑफ थ्री एच इक्वल टू वाय वाय माइनस वाय टू पर जो आप आई जी आई एक्स एक्स मैं आई जी शू लीस फाइंड करीशू आई एक्स एक्स टू आई एक्स एक्स थ्री आई वाय वाय वन आई वाय वाय टू और आई वाय वाय थ्री फाइंड कर एडिशन कर आई एक्स एक्स एंड आई वाय वाय फाइंड करीशू सो आज लैक्चर में आपने जो तुमने रिवाइज कर सौ आप शू कर सी सेक्शन सीमेट्रिकल अबाउट एक्स एक्स एक्सिस दैट मीन्स के सरखा सीमिलर पार्ट है तुमने वाय बार इजीली मिली जैसे हंड्रेड डिवाइड बाय टू और वाय बार मिल से एक्स बार फॉर्म्यूला लगवी पड़ सी फॉर्म्यूला है ए वन एक्स वन प्लस ए टू एक्स टू प्लस ए थ्री एक्स थ्री अपॉन ए वन प्लस ए टू प्लस ए थ्री तो अपने एरिया वन फाइंड करो फिफ्टीन इंटू फिफ्टीन एरिया टू फाइंड करो सेवनटीन इंटू सेवनटीन इंटू फिफ्टीन एरिया थ्री है फिफ्टी इंटू फिफ्टीन नंबर थ्री मैं कहो एवं रीते एक्स वन है जो तरह बेज लाइन की सेंटर सुधी डिस्टन्स है एक्स टू है बेज लाइन की टू नंबर ना सेंटर सुधी अरे थ्री मार्क जो ये तो बेस लाइन की सेंटर डिस्टेंस एक्स थ्री बधीज वैल्यू ने इक्वेशन ने अंदर मुकवानी छे अने इक्वेशन ने सॉल्यूशन कर्या पछी जे एक्स बार मळे छे केटलो छे 17.79 एम हवे आपणे नेक्स्ट लेक्चर ની અંદર આપણે બધી વસ્તુ વેલ્યુ ફાઇન્ડ કરીને આઈ એક્સ એક્સ એન્ડ આઈ વાય વાય ફાઇન્ડ કરીશું સો આજના લેક્ચર ની જે પ્રેક્ટિસ વર્ક છે એમાં મેં તમને જે કરાવ્યું છે એ તમારે કરવાનું છે सो नेक्स्ट लेक्चर ने अंदर जरा अपने आई एक्स एक्स वन और आई एक्स एक्स टू फाइंड करीशू तो एना तमने हूँ एक क्वेश्चन प्रेक्टिस् क्वेश्चन आपीश जो तमारे एक सॉल्व करवानो छे क्लियर सो नेक्स्ट लेक्चर ने अंदर जो अपने आई एक्स एक्स और आई वाय वाय फाइंड करीशू अने एमां जे एच नी वेल्यू छे एमां थोड़ुक चेन्ज छे जे आपणे पहेला कर्युं तो एना करता अलग छे के अबाउट जो एक्स एक्स एक्सिस छे तो तमारुं वाय बार एच सॉरी जो है इजीली नहीं मिली जाए तमने जीरो नहीं थाय तो तमने समझाइश नेक्स्ट लेक्चर नी अंदर सो नेक्स्ट लेक्चर नी अंदर आपणे कंटीन्यू करीशू आज क्वेश्चन है सो टू बी कंटीन्यू इन द नेक्स्ट लेक्चर थैंक यू फॉर द वॉचिंग